સુરેન્દ્રનગર માં અજાણ્યા શખ્સે યુવક પર ફાયરિંગ કર્યું છે. અજાણ્યા શખ્સે યુવક પર ફાયરિંગ કરવાની આ ઘટના સામે આવી છે. પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરી છે. ઘટના સુરેન્દ્રનગરની છે, જ્યાં રતનપર ગાંધીનગર સોસાયટીમાં આ ઘટના બની. એક રાઉન્ડ ફાયરિંગ કરીને એક શખ્સ ફરાર થઈ ગયો. અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની ચર્ચા પણ થઈ રહી છે. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું છે. આ શખ્સ ફાયરિંગ કર્યું ત્યારે સમગ્ર મામલાને લઈને પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને હાલ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. આ તરફ ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે પણ ખસેડવામાં આવ્યો છે. એક રાઉન્ડ ફાયરિંગ કરીને આ શખ્સ હાલતું ફરાર થઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળી રહ્યું છે કે સમગ્ર ઘટનાની પાછળ કોઈ અંગત અદાવત જવાબદાર હતી, જેના કારણે આ યુવકે અન્ય યુવક પર ફાયરિંગ કર્યું. સંવાદદાતા વિરેન વધુ વિગત લઈને જોડાઈ ગયા છે. વિરેન, કયા કારણોથી આ ફાયરિંગ થયું છે? હાલ પોલીસે શું કાર્યવાહી હાથ ધરી? તપાસીની વાત કરવામાં તો રતનપર ખાતે આવેલ ગાંધીનગર સોસાયટીમાં એક યુવક પર અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું છે. ખાસ કરીને એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાની હાલ આશંકાઓ સેવાઈ રહી. તેમજ પ્રાથમિક તપાસમાં અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું. તેમજ ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. તેમજ આ જ મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. જી રીના, આભાર વિરેન વિગતો લઈને જોડાવા બદલ.